જય માતાજી મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે અભ્યાસ કરીશું આખ્યાણના પિતા ભાલણ વિશે ભાલણને આખ્યાણના પિતા તરીકે ઓળખવામાં આવે છે કેશવ તેમના જીવનની વાત કરીએ તો કેશવરામ કાશીરામ શાસ્ત્રીના મત મુજબ વ્રજ ભાષા અને કડવાબંધના કારણે ભાલણનો કાર્યકાળ ઈસવીસન પંદરસોથી પંદરસો પચાસની વચ્ચે ગણાય છે સામાન્ય રીતે ભાલણ પંદરમી સદીના કવિ ગણાય છે ભાલણનું વતન ઉત્તર ગુજરાતનું પાટણ શહેર છે પાટણ માં આજે પણ ભાણ કવિ ની ખડકી આવેલી છે કવિ ભાલણ ની જ્ઞાતિ તો કે જ્ઞાતિ તેમની મોઢ બ્રાહ્મણ ત્રવાડી હતા કવિ ભાલણ ના ગુરુ શ્રીપદ અને બ્રહ્મ પ્રિયાનંદ હતા તેમના બે પુત્ર હતા ઉદ્ધવ અને વિષ્ણુદાસ જે બંને પુત્રો કવિ હતા તેમનું સાહિત્યમાં સ્થાન જોવા જઈએ તો નરસિંહ મહેતા પછી કવિ ભાલણ નું સ્થાન ગણવામાં આવે છે નરસિંહ મહેતા ભક્ત કવિ અને ઉર્મી કવિ હતા જ્યારે કવિ ભાલણ પદમાળા દ્વારા આખ્યાણનું બીજારોપણ કરનાર કવિ ગણાય છે ભાલણ પંડિત છે પણ ભક્ત તરીકે ક્યારેય જાણીતા નથી ભાલણ એ નરસિંહ મહેતાના પદોનું અનુસરણ કરે છે પણ તેની પદમાળાથી આગળ વધી કડવા બધા આખ્યાણનું સ્વરૂપ ઘડી કાઢે છે ભાલણે આખ્યાણનું સ્વરૂપ શોધ્યું એટલું જ નહીં આખ્યાન શબ્દ પણ સૌ પ્રથમ તેણે યોજ્યો હતો ઉદાહરણ જોઈએ તો તાલમય સકલ અર્થ બદ બંધે સોરી તાલમય સકલ અર્થ પદ બંધે બાંધુ નલ આખ્યાણ યુધિષ્ઠિર આનંદ પામિયા સાંભળી આખ્યાણ આવી રીતે તેમણે સૌપ્રથમ પ્રથમ આખ્યાણનો શબ્દ પ્રયોગ યોજ્યો હતો ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા કહેનાર પણ પ્રથમ ભાલણ જ હતા આવી રીતે તેમણે બે શબ્દ શોધ્યા હતા ગુર્જર ભાષા અને આખ્યાણ કવિ ભાલણની સાહિત્ય સેવા જોવા જઈએ તો કવિ ભાલણે વ્રજ ભાષામાં પાંચ છ પદ રચ્યા છે બાકીનું બધું જ સર્જન તેનું ગુજરાતી ભાષામાં જોવા મળે છે કવિ ભાલણે ગુજરાતીમાં શ્રી કૃષ્ણ લીલા અને રામ બાળ લીલાના મળીને કુલ ચાર સૌથી વધુ પદ રચ્યા છે કવિ ભાલણ એક માત્ર એવા કવિ છે જેમણે સંખ્યાબદ્ધ પદોમાં બાલરામની લીલા ગાય છે કવિ ભાલણની આખ્યાણ સેવાની વાત કરીએ તો ભાલણની અપૂર્વ સેવા આખ્યાણમાં જોવા મળે છે કવિ ભાલણે કડવાબદ્ધ અને દેશીબદ્ધ આખ્યાનનું સ્વરૂપ સ્થાપ્યું છે જેના કેટલાક નમૂના નીચે પ્રમાણે આપણે જોઈએ પેલું છે શિવ ભીલડી સંવાદ આ આખ્યાનમાં કવિ એસી કડીનો શિવ પાર્વતીનો સંવાદ આલેખ્યો છે અને એમાં ભીલડીના નૃત્યથી મુગ્ધ થતાં શંકરનો પ્રસંગ પણ ખૂબ સરસ રીતે આલેખવામાં આવ્યો છે બીજું છે જાલંધ્ર આખ્યાન આ આખ્યાન ભાગવત પુરાણ આધારિત છે અને એમાં ભક્ત જલંધરની વાત કરવામાં આવી છે તેમાં વૃંદાની પણ વાત કરવામાં આવી છે જે અત્યારે તુલસીના રૂપે ઘરે ઘરે પૂજાય છે નંબર ત્રણ છે દુર્વાસા આખ્યાન આ આખ્યાન પણ ભાગવત પુરાણ આધારિત છે તેમાં શ્રી કૃષ્ણના ચરિત્રની વાત કરવામાં આવી છે ચોથું છે મામકી આખ્યાન આ આખ્યાન પૌરાણિક વિષય ઉપર આધારિત છે નંબર પાંચ ઉપર છે દ્રૌપદી વસ્ત્રહરણ આ આખ્યાનમાં કવિ બાલણે દ્રૌપદીના વસ્ત્રહરણની રજૂઆત ખૂબ સરસ રીતે કરી છે નંબર છ છે રામવિવાહ આ આખ્યાન રામાયણ ઉપરથી લખવામાં આવ્યું છે અને તેમાં રામ અને સીતાના વિવાહનું અનુસંધાન છે નંબર સાત છે ધ્રુવ આખ્યાન ભક્ત ધ્રુવનું ચરિત્ર આમાં દર્શાવેલું છે અને આ આખ્યાન પણ ભાગવત પુરાણ આધારિત છે નંબર આઠ છે મૃગ્ય આખ્યાન જે રસતત્વ ધરાવતું ખૂબ સરસ આખ્યાન છે નંબર નવ છે રામાયણ જેમાં રામાયણનો પ્રસંગ પ્રસંગ આલેખવામાં આવેલો છે નંબર દસ સ્કંદ નંબર અખ્યા અગિયાર છે નળાખ્યાન નળાખ્યાન એ કવિ ભા ભાલણનું ખૂબ જ શ્રેષ્ઠ આખ્યાન ગણવામાં આવે છે તેમાં દમયંતીની વાત છે નંબર બાર છે સપ્તશતી આખ્યાન એમાં પચીસ કડવાની કૃતિ છે આ બધા આખ્યાનો ધાર્મિક અને પૌરાણિક છે કવિ ભાલણે કવિ બાણની ગદ્યકથા કાદંબરીનો સારા વાદ કર્યો તે પણ આખ્યાન બધમાં જ કર્યો છે આમ છતાં કવિ બાણની કેટલીક મર્યાદા પણ જોવા મળે છે કવિ બાલણે પ્રથમ પણ મધ્ય કક્ષાના આખ્યાણકાર છે કવિ ભાલણ પ્રસંગ વર્ણવી શકે છે પણ તેમાં રસીદી કવિતા દાખવી શકતા નથી આથી તે એ તેની મર્યાદા જોવા મળે છે પણ એટલું કહી શકાય કે કવિ ભાલણ એ મધ્યકાળના નરસિંહ મીરાબાઈ દયારામથી ઉત્તરતી હરોળના મધ્ય કક્ષાના ભક્ત કવિનું અને આખ્યાનના જનક તરીકેનું ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે થેન્ક યુ ફોર વોચિંગ